સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. સચિન વિસ્તારની 12 વર્ષીય બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા. બાળકીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તબિયત નાજુક જણાતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. તાવ ઉલટી બાદ 4 જેટલા અંગ કડક થઈ ગયા છે. હાલ બાળકીને સારવાર આપવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસ જે ગ્રામ્ય વિસ્તારોમાંથી હવે શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પ્રથમ કેસ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીમાં લક્ષણો દેખાયા છે. મહીસાગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું. વડોદરા સિવિલ હોસ્પિટલમાં આ બાળકીનું મોત થયું છે. લુણાવાડાની બાળકી જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી 2 બાળકીના મોત થઈ ચૂક્યા છે. મહીસાગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે, જ્યાં શંકાસ્પદ લક્ષણ સાથે વડોદરા સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને દાખલ કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું છે. આ સાથે જ મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી 2 બાળકી જેમના ચાંદીપુરા વાયરસને કારણે મોત નિપજ્યા છે. આ વાયરસ ઝડપથી રાજ્યની અંદર ફેલાઈ રહ્યો છે. શહેરી વિસ્તારો પણ બાકાત નથી રહ્યા, જ્યાં રોજબરોજ કેસો સામે આવી રહ્યા છે, જેથી તમામ લોકોને તકેદારી, સાવચેતી અને સ્વચ્છતા રાખવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે. બાળકોને સામાન્ય લક્ષણ દેખાતા જ તબીબી સારવાર આપવા માટેનું પણ સૂચન કરવામાં આવી રહ્યું છે. મહીસાગરની બાળકીને વડોદરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જોકે આ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું.